ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન હતપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આવી જઈ ચાલે ને સ્વામીજી. અમે ગુજરાતના ગામડે ગામડે ફરી છીએ બધા કલાકારોની સાથે, બરાબર છે, પણ હરિભક્તો સાથે. હું પોતે સ્વામિનારાયણ ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનને માનું છું સાહેબ, બરાબર. અને તમારી જય આવી ચાલે નહીં. ફરી એકવાર બે હાથ ઊંચા કરીને આમ સુરતની આજુબાજુની કોલોનીમાં ખબર પડવી જોઈએ કે અહીંયા કઈક લોક ડાયરો ચાલુ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, બરાબર. હજુ ના ચાલે, હવે બે હાથ ઊંચા કરીને જે પણ કોઈ હરિભગત બે હાથ ઊંચા કરીને જે બોલશે ને સાહેબ, એને ભગવાન 100 વર્ષના કરવાના છે એવી મને ખાતરી છે. એટલે બે હાથ ઊંચા કરીને શ્રી હરિકૃષ્ણ મહારાજની. આમાં અમારું કલાકારોનું રાજકારણ હોય છે, અમે જેના હાથ ઊંચા કર્યા એને ભગવાન 100 વર્ષના કરે, ન કર્યા એને 150 વર્ષ. આપણે ક્યાં જમીનના ભાગ પાડવા? પણ પૂજ્ય જ્ઞાન સ્વામી હમણાં અહીંયા આપણને જે કથા શ્રવણ કરાવી, અને પૂજ્ય ગુરુજી અન્ય હરિભક્તો સંતો આપ સર્વના ચરણોમાં શુભ વંદન. અને હું તો પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલેથી છું અને જોડાયેલો ગૌરવ ગુરુકુલનો વિદ્યાર્થી છું, એટલે તમારી સામે કઈ બોલવામાં આપણે કલાકારી દેખાડવાની ન હોય. આ તો કહેવાય ને કે ઘરનું ટોળું બાપા ફોજદાર, એટલે એમ નામ હેલું જાય છે, એટલે તમારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી કે આ કલાકાર છે એમ. આપણે હું તો હરિભગત જ છું, પણ મારે તમને જે કેવું છે સંતો શું કહેવાય. એક ભાઈના જીવનની માલિકા એક દિવસ એવું બન્યું કે એના બાપુજીને છેલ્લી અવસ્થા હતી, છેલ્લી અવસ્થા હતી, અને પેલા છોકરાએ કીધું કે બાપુજી તમારી છેલ્લી ઈચ્છા શું છે, બાપુજી તમારી છેલ્લી ઈચ્છા શું. ત્યારે એના બાપે કીધું કે બેટા, હું જિંદગીમાં સંત પ્રેમી માણસ રહ્યો છું, મારે હર હંમેશ કોઈ ને કોઈ સંતોની સાથે કોઈ ને કોઈ મેળાવડો હોય, સંતોના ચરણ મારે પૂજવા પડે, મારી છેલ્લી અવસ્થા છે. એક કામ કર કે ગામની માલિપા કોઈ પણ ગામના પાદરમાં ભાગોળે કોઈ તને જો સાધુ જોવા મળે ને બેટા, એ સાધુને મારી પાસે લઈ આવ, મારે એના દર્શન કરવાને પછી આ દેહને છોડવો છે. સાંભળજો સાહેબ, સંતની તાસીર શું હોય શકે કે મારે એ સંતના દર્શન કરી અને પછી મારે આ દેહ છોડવો છે. દીકરો તો ગયો ગામની માલિપા, કોઈ સાધુના દર્શન ન થયા. પછી દીકરાને એમ થયું કે જો હમણાં બાપુજીના પ્રાણ પંખીરું ઉડી જશે, એમની છેલ્લી અવસ્થામાં સંતના દર્શન કરવાની જે ઈચ્છા છે એ ઈચ્છા અધૂરી રહી જશે ને, તો બાપુજીનું એમ કહેવાય કે અમંગળ થશે, તો લે હું કંઈક કરું. પછી ગામની માલિપાએ બહુ રૂપિયો રહે સાહેબ, બહુ રૂપિયો કે પૈસા આપો એટલે જુદા જુદા વેશ ભજવે, પૈસા આપો તો ઘડીક વાર છોકર બને, ઘડીક વાર મહારાજા બને, ઘડીક વાર પ્રધાન બને. તો પેલા માણસે જઈને કીધું કે ભાઈ તું બહુ રૂપિયો છે, અમને ખબર છે, તું ધાર, તને પૈસા કોઈ આપે લોકો એટલે તું જુદા જુદા વેશ ભજવે છે, પણ મારું એક કામ કરીશ કે શું, મારા બાપુજી છે ને ખૂબ સંત પ્રેમી, ખૂબ આધ્યાત્મિક રૂચિ ધરાવવા વાળા માણસ છે, એમની છેલ્લી અવસ્થા છે, એમને છેલ્લી અવસ્થા છે અને એમને કોઈ સંતના દર્શન કરવા છે, તો તું એક કામ કર કે સંતના વેહમાં આવીને મારા બાપુજીની સામે આવ, અને એમના જો એમ કહેવાય કે પ્રાણ છૂટી જાય ને તો મને એમ થાય કે મારા બાપુજીની છેલ્લી ઈચ્છા જે મેં હતી ને સંતની એ મેં પૂરી કરી. વાત કરી. પેલો માણસ છે સંતના ભગવાનની માલિપા એ એના બાપુજીની પાસે આવ્યો, એના બાપુજીએ દર્શન કર્યા અને પ્રાણ છોડી દીધા, પ્રાણ છોડી દીધા. અને પછી પેલા વ્યક્તિને પૈસા આપવાની જ્યાં વાત થઈ ને ત્યાં પેલો સંત બનેલો માણસ એટલો બોલ્યો, ભલા માણસ કે માણસ આખી જિંદગી ભગવાનના ચરણોમાં જાય અને એને છેલ્લી અવસ્થામાં જો એમ થાય કે મારે સંતના દર્શન કરવા છે, અને કોઈ માણસ, મેં તો ઘણીવાર પાત્ર ભજવું છે અને પાત્ર ભજવું ને છતાંય એ મને એમ કહેતો હોય કે હું ભગવાનના ચરણો સુધી તમારા દર્શન કરીને પહોંચી જઈશ, તો સાહેબ આ તો જિંદગી ભરના જેમણે ભેખ પહેરી લીધા એની ઉપર પરમાત્મા કેટલો રાજી છે. આ સંતોની તાસીર છે સાહેબ. બાકી પ્રોગ્રામો તો ગામો ગામ થાય, આવા સંતોના દર્શન અમને વારે વારે ન થાય. ઘણી બધી જગ્યાએ અમે જતા હોય, માઇક ટેસ્ટ કરતા હોય, આરું રેડી, તો બે ત્રણ જણા સામે એનું પડે, હવે અમે કહ્યું ને રેડી શ્રી તમે તમારું કરો, બે પેક મારીને બેઠા હોય, અમે ક્યાર ના રેડી છે ખબર પડી આઝાદ ભાઈ આવવાના, એટલે તમે રેડી છે તમે તમારું કરો એમ. પણ આ સુરત સિટી જે છે અહીંયા જે મંદિર માટેનું જે આયોજન છે, સુરત સિટી અમે ગામો ગામ કહીએ છીએ, આ સુરત છે, તમે બધા સુરતના છો એમ નહીં, પણ
રાજકોટમાં તમે જાણો તો રાજકોટની કોઈ ખાણી પીણી વખણાય, ભાવનગર ની અંદર જાઓ તો ભાવનગર ની કોઈ ખાણી પીણી વખણાય, અમરેલી ની અંદર તો એની કોઈ ખાણી પીણી વખણાય. પણ દુનિયાની માલિપા આપણે જોવા જઈએ તો સુરત એકમાત્ર એવું સિટી છે કે જેના દાતારો વખણાય છે. જયારે જયારે પણ ગુજરાતને જરૂર પડી, દુષ્કાળ આવ્યો, વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, સુરત વાળા હંમેશા છૂટે હાથે દાન દીધા ગામડામાં. ગામડા વાળાએ આપ્યું શું? ખાટી છાસ ને ચીબડા. પણ અહીંયા જે સંતો બેઠા છે સાહેબ, એટલા માટે મારે જે તમને ખાસ વાત કરવી છે, રાવણ છે રાવણ. તમે જો માણસની પાસે જ્ઞાન હોય, ધન હોય, સંપત્તિ હોય, બધું હોય, પણ એની પાસે વિવેક ન હોય ને તો ક્યાં ચૂક કરતા. હમણાં સ્વામીજી મસ્ત વાત કરતા, મારા પ્રવચન નો હર હંમેશા એક મસ્ત પોઈન્ટ રહ્યો છે. કચેડા વાદળા ઘગુમ બિકાળા દોરડા અંબર સોબે દસી ઉતરા દેમાં તે ઉછળા ધરાર થયા તો મોરાલા ઝીંગોરા સાથે વહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર વ્રેવટ ત્રુટિયા ઇન્દ્ર પર તારા પાણી વાળા હાથી સોંઢ વાળા ગાળા નગા વાળા ધજિયા ગાળા નદી નાળા ફાડી ના ગયાડા માથે દડા દડા ફેલાવા અજોડતા તો સરિતા જોરમાં હાલ લોટરા ઘૂગવા જાણે અને વિજળી મસાલો વાળી ધડરી આકાશ ભેગે ધરે રંગ લાલ પીળા ખેંચીયા ધનુષ અને ચોપતારા લલકારા કવિતારા ફલકારા નરા માલ ધારી મોઢે વેધા જાજા નૂર એવો પારે મેઘ ખાંગા થયા અને એક બાપ અને દીકરો એ તા ઉભા છે ને એ દિવાળી વચ્ચે તિરાડ પડી. હમણાં સ્વામીજીએ જે વાત કરી ને એની વચ્ચે તિરાડ પડી. બાપે કીધું કે બેટા જો તને આમાં કઈ સમજાય છે, દીકરો માથું ખંજવાડે, બાપુજી આમાં મને કઈ ગમ પડતી નથી, કઈક તમારી અંદર કોઈ નવી ફિલસૂફી હોય તો કયો. ત્યારે એના બાપે કીધું કે બેટા વરસાદ આવે, દિવાલ ને વચ્ચે તિરાડ પડે, પછી આ દિવાલ છે ને એ પડી જાય છે. તિરાડ પડે પછી દિવાલ પડી જાય, પણ જિંદગીની અંદર ક્યારે સંબંધોમાં ક્યારે આત્મીયતામાં તમે કોઈ તિરાડ ન પડવા દેતા, નહીતર ના દિવાલ પડશે નહીં પણ ના દિવાલ ઊભી થઈ જશે. આ સ્વામીજી હમણાં વાત કરતા, એકવાર સ્વામીને જોરદાર તાલીઓથી વધાવો સાહેબ. બાકી અમે એક જગ્યાએ પ્રોગ્રામ કરતા સ્વામી બનેલી ઘટના, અને આવા કોઈ સંચાલન હતા, એને એમ કે કલાકારો આવ્યા છે, આપણે થોડોક ચીલો બતાવી દીધી. અને કલાકારે વળી ચારણી સાહિત્યમાં કેમ રજૂઆત કરતા એમ જવા દીધું. અને બગડતા ધમા બગડતા ધમા બગડતા બગડતા કરતી આમ યોદ્ધાએ ખોડલીને યુદ્ધમાં નાખી અને આમ તલવાર ખેંચીને કર્યો ભળાતો. કઈ વાંધો નહીં, હમણાં પછી ઘણા અમુક સવારે નાતી વખતે હુશ છે, ન્યા દાંત કાઢશે. તલવાર માંથી ભડાકો થાય ખરો, ન થાય તો એને કર્યો તો બોલો, અમે સાંભળી લીધું. પણ હું રાવણ ની વાત કરતો તમને સાહેબ. જિંદગીની માલિપા કોઈ માણસને વિવેક ન હોય ને તો શું થાય. રાવણ છે એ કૈલાસના ખોપડામાંથી હાઈલો આવે છે, ધીરા 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 ડગલા દેતો રાવણ હાઈલો આવે છે. નારદજી આવ્યા કે રાવણ કે હા પ્રભુ, કે તું આટલો બધો નાચે છે કેમ, આટલો બધો વિનોદમાં કેમ. ત્યારે ત્યારે રાવણે કીધું કે પ્રભુ આજે તો હું ભોળાનાથને રીઝવીને આવું છું હો એમ. કે હા કઈ રીતના ભોળાને નીજવા, કે મારા ડાબા હાથની માલિપા કૈલાસ પર્વત ઉપાડી અને મારા આંતરડાની તાતુ બનાવીને જેદી હું ગાવા બેઠો. રાવણ ભોળાની સામે કોઈ દિવસ છે ને બુદ્ધિ થી કામ ન લેવાય કેમ. હા, કે ભોળાની સામે કોઈ દિવસ બુદ્ધિ થી કામ ન લેવાય. ત્યાં આટલું બધું માગી લીધું કે યુગો યુગાંતર સુધી તારું ધન ન ખૂટે, પણ ત્યાં આયુષ્ય માંગ્યું. રાવણ કાન પકડ્યો, પ્રભુ આયુષ માગવાનું તો રહી ગયું, તો હવે તું બુદ્ધિ સંપત્તિ કઈ રીતના ભોગવી શકીશ નહીં. મેં તમને કીધું ને માણસ ની અંદર બધું હોય, વિવેક ન હોય ને સાહેબ. આપણા શાસ્ત્રો એમ કે છે, અહીંયા સંતો બેઠા છે, શાસ્ત્રો એમ કે છે કે વિવેક છે ને નવમો નિધિ છે. ગમે એટલું એ માણસ ની પાસે, પણ એની પાસે વિવેક ન હોય ને તે કોઈને કોઈ જગ્યાએ માણસ ફેંકાઈ જતો હોય. એટલે આવા સંતો જે આ કથા કરતા હોય, આવા ઉનાળાની માલી પાસે સુરત ની અંદર તમે આટલા બધા
પબ્લિકમાં બેઠો છો એ ખૂબ ધન્યવાદ ની તમને ધન્યવાદ દેવા પડે, નહીતર કલાકારો એવા જોયા છે અમે ઓડિયન્સ ની દયા રાખ્યા વગર એકારે વી વી ભજનો ઠપ કરવા વાળા, આખું બંધ કરીને જવા દે ગામડામાં, આખું ખોલે ચાર જણા બેઠા હોય તાલીઓ પાડે તમે એક મારા ચાહક લાગો છો, તે ઓલા કે અમે ચાહક વાહક કોઈ નથી, તમે પૂરું કરીને ઘરે જાઓ, અમે મંડપ વાળા છી, તમે આ બધું પૂરું કરો એમ. પણ અહીંયા સંતોએ જે કથા વાર્તાનો જે આ બધું કર્યું છે એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. બાકી ભારત દેશ અત્યારે કેવી રીતના હાલે છે તમે કદાચ સાંભળેલી વાત, તમે જુઓ અમેરિકા ને ઓબામા ચલાવે, ભારત દેશ ને અંબે માં ચલાવે, જઠે ગઠે બધું હેલું જાય છે, કોણ શું કરે કઈ નક્કી નથી થતું. આપણે ગામડાનો શબ્દ છે, ગામડાની માલી પાસે તમે જાઓ, હું તો પોતે પ્યોર કાઠિયાવાડી, મને ખ્યાલ છે ગામડાની અંદર આપણે વારે વારે કોઈ શબ્દ કોઈને પૂછ્યું ને બાપા ફલાણા બાપા હમણાં બીમાર હતા અને સારા થઈ ગયા, કઈ ક્યાં ડોક્ટર ની પાસે ગયા હતા, કોઈ ડોક્ટર ની પાસે નહોતા ગયા, તો કઈ રીતના હારું થયું, ગઠે ગઠે અઠે ગઠે મેળે મેળે કોઈ દવા લીધા વગેરે. જો આજ કોઠો ખાલી કરી દેવાનો, જો તમે મારા હું તમારો, એમાં હરિભક્તો ની અરે સ્વામી હું ભળી ગયો એવી રીતના વાત કરું છું કોઈ કલાકાર તરીકે નહીં. એટલે મને એક આનંદની વાતનો છે કે હરિભક્તોની સામે આપણા માણસોની સામે બોલવું ને એટલે શરીરની અંદર એક ઉર્જા આવી જાય છે. તો અઠે ગઠે એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા ઇન્ડિયામાં આવ્યા, મોદી સાહેબ નો ડ્રાઈવર એમને લેવા માટે ગયો, ગાડીમાં બેહાડ્યા, ઓબામા સાહેબ થોડાક ગાડીમાં બેઠા હતા, ગાડી થોડીક આગળ હાલી ગાડી બંધ પડી ગઈ, બે જ મિનિટમાં ડ્રાઈવર છે ગાડી ખોલી, ગાડીની બહાર નીકળી, બોનેટ ખોલીને કંઈક વળી આડું ઉડું કર્યું, ગાડી થઈ ગઈ રેડી, સેલ માર્યો સ્ટાર્ટ, ગાડી થઈ ગઈ. ઓબામા સાહેબ કદે જઈ આ તમે કઈ રીતના કર્યું, ગઠે ગઠે આપણો ગામડાનો શબ્દ છે ને અઠે ગઠે. થોડાક આગળ આવ્યા ઓબામા સાહેબ ને મિશેલ ઓબામા નો ફોન આવ્યો, એમના ધર્મપત્ની નો એમનો ફોન આવ્યો, તો ફોન થોડીક વાર વાત થઈ કે હું પહોંચી ગયો છું, હું રેડી, બધી ફાઇન, થોડીક વાર વાત થઈ તો ફોન પાછો બંધ પડી ગયો. બે જ મિનિટમાં ડ્રાઈવર ફોન પડી બંધ પડી ગયો કે હા લાવો મારી પાસે, આમ ફોન ની બેટરી ખોલી, એક બે ફૂક મારી, કર્યો ફિટ, ફોન થઈ ગયો રેડી. વાહ કે ઓબામા સાહેબ પાછા વાજી રાજી થઈ ગયા, વાહ કેવી રીતના કર્યું ત્યાં ગઠે ગઠે. સાહેબ મોદી સાહેબ પાસે ઓબામા સાહેબ પહોંચે એની પહેલા ચાર પાંચ વાર આવું થયું, બે દિવસ સુધી રોકાણા, તાજમહાલ જોયો ને, ગુજરાતમાં આવ્યા ને, આમ જ્ઞાન તેમ જ્ઞાન બધું જોયું, પછી બે દિવસ પછી જાતા ને ત્યાં મોદી સાહેબે વિનંતી કરી કે જ્યાં ડુંગરે ડુંગરે હાવો જો ડણકતા થડકતા પણ ગમે કઈ ગીર પહાડો, રે અશ્વના ડાબલે જ્યાં ફડકે દુશ્મનો ઉછળતા શિખર થી જળ પ્રવાહો, અઢારે ભારણી ઓઢીને ઓઢણી પ્રભુને વસુંધરા હોય જો પરણી, પણ વંદન કરું કાઠિયાવાડ ને આ તો ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી, અમારી આ મહેમાન ગતિ ની નવાજવા માટેની ધરતી છે. સાહેબ તમે ભારત દેશ ની અંદર આવ્યા, અમે તમને બધું બતાવ્યું, અમે તમારી મહેમાન ગતિ કરી, પણ હા તમે ભારત દેશ છોડી અને ભારત દેશ થી વિદાય થાવ છો, પણ છતાંય તમને અમારા દેશ માંથી કઈ હું ભરી દઉં ઉપરથી બીજા અબજો ડોલરો નો હું તમારા દેશમાં દાન કરું, પણ મને માત્ર તમારા દેશનું એક અઠે ગઠે આપી દો. મોદી સાહેબ અવળું ફરીને બઠ્ઠા વળી ગયા, અઠે ગઠે તો અમારો દેશ હાલે છે, એ તમને થોડો દઈ દેવાય, એટલે આવું જ હાલે છે. ઓ કોણ ક્યાં લડી જાય કઈ ખબર નથી પડતી. હમણાં તમે જુઓ મેં તમને વાત કરી સુરતના દાતાઓ ઓખણે દાતા, એક જગ્યાએ ચોર છે ને, ચોર ચોર ને જુગારિયા આ બધી નાગરી નાયક કહેવાય, એમની ભાઈ ભાઈ કહેવાય, ચોર જુગારિયા લૂંટારા બધા, તો એક જગ્યાએ ચાર પાંચ જુગારી ચોર ને બધા ભેગા થઈને જુગાર રમતા, એમાં પોલીસ વાળાની ગાડી આવી, ચાર પાંચ જુગારિયા જુગાર રમતા, ચોર ના બધા ભેગા થઈને પોલીસ ની ગાડી આવી, બધા મીડે આગળ ના આગળ ભાગવા, એ દોડી પોલીસ ની ગાડી માં બેસી ગયો, પોલીસ ની ગાડી માં બેસી ગયો, ઓલા પોલીસ મુંજાણા ઓફિસર મુંજાણા, મારું બેટું આવું કાયદા કઈ ભણવાનું નથી આવ્યું, કોઈ સામે થી ગાડી બેસી જાય એની સામે કેવા પગલા ભરવા, અંદર બેસી ગયો, પછી એને બે ભાઠા માર્યા ઉતાર્યો હેઠો, કોડા તારે બધા ને ભાગી જવું જીતું, અંદર ક્યાં બેસી ગયો કે ના સાહેબ અત્યારે તો ના, તું પેલા જવાબ દે કે તું અંદર કેમ બેસી ગયો, તારે ભાગી જવું પડે, તો ઓલો ગરમ થયો કે સાહેબ બેસી જાય ને ગઈ વખતે પકડવાનો તે ઉભા ઉભા જવું પડ્યું, ગઈ વખતે પકડવાનો તે ઉભા ઉભા જવું પડ્યું, અમારે દર વખતે ઉભા ઉભા જવું, આવી ને એ વાતો તમારે ન કરવી અમારી સામે. બોલો સાહેબ ને ગગલાવ્યો, સાહેબ કદે છે બે ભાઠા મારી મોકલી દીધો એને, જુગારિયાની વાત આવી એટલે મને એક વાત યાદ આવી, એક જગ્યાએ ચાર એક ભાઈ એક છાપામાં આવ્યું,
અવસાન નોંધ આવે ને, એક મારો મિત્ર છે, દરરોજ સવારમાં છાપું ખોલે અને અવસાન નોંધ કાઢે, જોઈ લે આમાં કઈ આપણું નામ તો નથી, નથી પાછો હોઈ જાય. એટલે ચાર પાંચ જુગારી અને દારૂડી અને પેક ધોમ થઈ ગયેલા અને ઈ અકસ્માત માં ગુજરી ગયેલા, પ્લેન અકસ્માત. માણસો વળી કદે છે આ પ્લેન અકસ્માત માં મરી જાય? આ પ્લેન અકસ્માત માં પ્લેન માં બેવા વાળા માણસો લાખો પતિ, કોઈ મોટી પાર્ટી જોઈ કે હાલો ખરખરે જવું પડે, કઈ વાંધો નહીં હાલો. પછી બધા આખું ગામ માંથી કેટલાય માણસો હલકી ની ગયા અને જોયું કે ભાઈ આ પ્લેન અકસ્માત માં ગુજરી ગયા. હા કે અમારા ગામ માં જ હતા કે ક્યાં રહેતા? અહીંયા. તો જોયું તો ત્યાં કોઈ માણસો જ નહીં. પછી પૂછ્યું કે પ્લેન અકસ્માત માં ગુજરી ગયા એટલે બહુ મોટા માણસો? ભાઈ ના ભાઈ ના, આવે કે ડુંગર ઉપર જુગાર રમતા હતા, દારૂ પીતા, ઉપર થી પ્લેન પડ્યું, એમાં હલવાઈ ગયા. પણ હમણાં એ જો નાના નાના બાળકો જો પેલી બાજુ બેઠા છે, એમાં એકનું નામ નાનકડો છે, મને યાદ છે આજ સવારનું મારી હારે હતો, ઋષિ એક નામ છે, ઋષિ, અને એક એનો નાનો ભાઈ છે આર્યન, કે શું નામ એલા તારું? હા, નાના છોકરા બેઠા નાના. આપણને જો આપણો નાનપણના કોઈ પણ ફોટા જોઈએ ને સાહેબ, આપણને હજી એક એવો અંદરથી એવો ઉભરખો આવે, હજી બાળક થઈ જાય. એટલે નાના બાળકોની એક સરસ વાત છે, હમણાં ટાયર અને ટ્યુબ વચ્ચે ડખો થયો, ટાયર અને ટ્યુબ વચ્ચે. ઓલું ટાયર કે આખી દુનિયા અમે રખડવી ભાઈ, આખી દુનિયાની માલી પા ખાડા ખડીયા બધું અમે સહન કરવી, અને તમારે ટ્યુબ ને એસી રૂમમાં પડ્યું રહેવું જલસા કરવા શાંતિથી. એટલે અમે બધું ટાયર અમે મરદ ભાઈડા અમે બધું કરવી છે. એટલે તમારે બહુ ટ્યુબ ને બહુ એવું આડુવડું બોલવાનું નહીં કે જે કઈ કરવી છે અમે કરી, પછી પાછી ટ્યુબ બોલી. હવે એ તો અમે બધી હવા ભરીને બેઠી છીએ ને, એટલે તમે બાર તંદુરસ્ત રહ્યો છો, સમજ્યા ને? ખબરદાર જો મારી અમે આવું કઈ બોલ્યા છો. એટલે ટાયર કે હું મોટું, ટ્યુબ કે હું મોટી, ટાયર કે હું મોટું, ટ્યુબ કે હું મોટી, બે વચ્ચે ડખો જ્યાં હાલતો હતો ને તેનો દીકરો વાલ બોલ્યો. હવે તમારે બે ને મૂંગા મરવું છે કે હું એ નીકળું? હવે તમારે બે ને મૂંગા રહેવું છે? ના ના બેટા, આ તો જસ્ટ અમે મજાક કરતા હતા. લો મમ્મી પપ્પા બે રિવર્સમાં આવ્યા, કારણ એ નીકળી જાય બે પૂરું થઈ જાય. એટલે નાના બાળકો અહીં બેઠા છે, એમને કાલ ખાસ ભલાવણ, ઘરે ટ્યુબ ને ટાયર ને ડખો દે ને આપણે વાલ બની જવાનું. હવે તમે બહેન મોરો છો, હું જુનાગઢ ઉકડું, બધા ઠેકાણે આવી જાય. પણ હું સાહેબ ગુજરાતની ધરતીની વાત કરતો હતો. એક ભાઈ 35 વર્ષથી અમેરિકા રહે, 35 વર્ષથી અમેરિકા રહે, પછી પાછો ઇન્ડિયામાં આવ્યો અને એની મૂળ ધરતી ગુજરાત. એ ભાઈ ને એમ કહ્યું ભાઈ આપણે ગુજરાતની ધરતીની મુલાકાત લેવી જોઈએ, આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે, હાલો જાય. તે ગયો, ગુજરાતની ધરતીની અંદર આવ્યો છે, ગુજરાતની ધરતીની અંદર આવ્યો, ગુજરાતની અંદર આવીને આમ મુઠ્ઠી ભરીને ધૂળ સૂંઘ્યો. પછી પાછો હું કહે છે ખબર, ગુજરાતની ધરતીમાં કે પેલા જેવી સુગંધ હવે રહી નથી, ગુજરાતની ધરતીમાં પેલા જેવી સુગંધ હવે નથી રહી. પછી એક બાપા આવ્યા, ધીમા 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 બે વળગાડી ગાલ ઉપર કોડા, એ ધૂળ નથી પોદળો છે, કે સુગંધ તો એવી નહીં છે, ત્યાં માલ અવળો ઉઠાવી લીધો. ખબરદાર જો બોલ્યો છે તો ગુજરાત છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સાહેબ. પણ અહીંયા આ બધા મહેમાનો બેઠા છે, વડીલો બેઠા છે, ત્યારે ગુજરાતની અમે જો વારે વારે કહેતા હોય બધી જગ્યાએ, આ બધી અમારી વાતો હોય સાહિત્યની અમુક, પણ ગુજરાતની ધરતીની તાસીર શું છે? ગુજરાતની અંદર કોઈ ભ્રમણ કરવા નીકળે આજથી 60-70 વર્ષ પહેલા, અહીંયા પેલા બાપા ને એમની પાછળ આજે પાઘડીઓ પહેરીને બેઠા છે ને, એના ઉપરથી મને વાત યાદ આવે. આજથી થોડાક વર્ષ પહેલા ગુજરાતની અંદર કોઈ એવો વાહન વ્યવહાર નહીં, ત્યારે એ માણસો હું વસ્તુ ઉપરથી ઓળખાઈ જતા. જેટલી માની લો કે ગોહિલવાડ થી કોઈ આવ્યો છે, કોઈ કાઠિયાવાડ થી આવ્યો છે, કોઈ ખાખરિયા થી આવ્યો છે, એ માણસનો પહેરવેશ જોવાનું ખબર પડી જતી કે આ માણસ આ વિસ્તારનો છે. તો આટલા પ્રકારની એ વખતે પાઘડીઓ પહેરાતી કે ગોંડલ ની ઈંધોણી મોરબી ની ચાંચ જામનગર નો ઉભો પૂડો પાઘડિયા રંગ પાંચ બારાડી પટરિયાળી બરડે ઉભા કુપાવાળી ઝાલાવાડી આંટિયાળી કાળેટીલી વાળી ઓખાની પણ આંટિયાળે ભાડા રૂઆબ ભરેલી ઘેરી ને ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી સોરઠની સીધી સાદી અને ગીરનું ગોળ કુંડાળું ડાબા ને જમણા પડખામાં એક જ સરખી આટી અહીં તો કડા ભરેલી કાઠિયાવાડની પાઘડી સિર પલાટી રે ગોહિલવાડની લંબગોળ વાળાકી વઘરાળું ભરવાડું ને ભોજપુરું રાતે છેડે રબારી પછી પૂરી ખુંભી કરી પડે જે ઝાડા ગાજીલ નારી બધી જુનાગઢ બાબીઓની સિપાહીઓને સાફો ફકીરોને લીલો ફટકો મુંજાવરને માફો વરણ કાઠીઓને વહવાયાની અન્ય હો કોઈ જાતિ પણ ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ એ તો પાઘડીએ પરખાતી. આટલા પ્રકારની પાઘડીઓ પહેરાતી. પાછળ બેનો બેઠા છે એ પાછી ગયા, હું આપણું કેમ બોલતો જ નથી. એટલે બેનો જે સાડીઓ પહેરતા, 36 પ્રકારની સાડીઓ આજથી 60-70 વર્ષ પહેલા સાહેબ ગુજરાતમાં જોવા મળતી, અને સુરત ની અંદર તો બીજી શું વાત હોય, સુરત તો જગવિખ્યાત છે સાડીઓ માટે.
તો એ સાડીઓ કઈ કે છાયલ છેલ્લારી સાળું છેલ્લું છણિયું છાલપોત બાંધણી વિરોધક ગવન ગનેરી ગાળો ઘરચોડું ખેર કસુંગો કઠોરી કારચોળી વામરી ફમચો લેરિયું અમ્યું મેઘાડંબર ઘાટ ભમરિયું છેફાળિયું વસંતિયું પટોળું ચંદ્રગડા ચુંદડી હીરાગોઠ માખી પછેડી ગોસી પાનતર ચોઘડિયા ચીર દાડમિયા મહેન્દ્રગણી હસોડા ગજોડા સોનાસળી અંબર ચીરક ચાટ બાટ નંગાળો દોઢિયો પછેડો અને ભેળિયો આટલા પ્રકારની સાડીઓ પહેરાતી છે. પણ મારે જે તમને ખાસ અહીંયા વાત કરવી છે, સ્વામી હમણાં સંબંધ ની વાત કરી, જ્યાં શ્રદ્ધા હોય ને શ્રદ્ધા એ માણસ હંમેશા જીતી જાય. તમે જો પ્રહલાદ ને એના બાપે કીધું હિરણ્યકશ્યપ કે તું આ સ્તંભ ને બધ ભરી લે મારે તારો નારાયણ જોવો છે, ત્યારે હિરણ્યકશ્યપ ની વાત માની અને દીકરાએ જયારે એને એ સ્તંભ ચીરીને જે નૃષિ પ્રાગટ્ય થયું કે વૈશાખ શુક્લ ચૌદશ વિશાળ રવિ અસ્ત હોધ અધ સંધિકાલ પ્રહલાદ ગીન તુરણા પુકાર ધર હરિય દંત ઉર્પરિત રાણ રહલાદ લીન ત્યાર પછી હિરણ્યકશ્યપ નો અંત હતો. કારણ કે ભક્ત જયારે બોલાવે ને ત્યારે ભગવાન આવે આવે ને આવે એ દાખલો બેસાડ્યો પ્રહલાદે. અને આજે હું બધું બોલ્યો ને વૈશાખ શુક્લ ચૌદશ વિશાળ, મને ખબર ઘણા બધા તાકી તાકી જો હું બોલે અમારે, પણ ચિંતા ન કરો હું ત્રીજા ધોરણ માં હતો ને ત્યારનો આવું બોલું છું, હજી મને સમજાણું નથી. એટલે તમે ઊંડા ના ઉતરતા, અમે લખી નાખી દેવા વાળા ને દઈ દેવી ગાવા વાળા ગાઈ નાખે, પછી એ પૂછે ને ભાઈ એ બધું કાલ રાખ અમને ના સમજાણું, તું ક્યાંથી સમજી જવાનો આમાં. એટલે બહુ ઊંડા ના ઉતરવું એમ. પણ હું તમને વાત કરતો, તમે જો અજવાળું કરવું, આ બધી જે હેલોજન રાખી આજે ફોક્સ રાખ્યા છે અજવાળું કરવું હોય રાતે સાહેબ તો એ મહેનત જરૂર પડે ને, આ બધા થાંભલા ખોળવા પડે, આ બધું પાવર લાવવા પડે, આ બધી વસ્તુની જરૂર પડે. અજવાળું કરવું હોય તો માણસને મહેનતની જરૂર પડે, બાકી અંધારું તો આપોઆપ થવાનું. કોઈ છોકરાને સારી સારી કોઈ શ્લોકો શીખવાડાવે, કોઈ સારી વાતો શીખવાડી હોય તો માતા પિતાને એને સંસ્કાર આપવા પડે, કંઈક એને એવા કોઈ માર્ગદર્શન આપવું પડે તો એ શીખે. બાકી ગાયડો બોલાવ્યો તો એને એક બે મહિના એવા માણસ મૂકી દો, પીએચડી ની ડિગ્રી પાછી પડે એવી ગાળું બોલે, બરાબર છે. માણસને કંઈક સારું શીખવું હોય તો મહેનત કરવી પડે, ખરાબ શીખવું હોય તો આપોઆપ શીખી જાય. બીજી વસ્તુ, બહેનો જે ઘરે હંજવારી કાઢે છે કચરા પોતા કરતા હોય, કચરો બહાર કાઢવો હોય તો મહેનત ની જરૂર પડે, બાકી કચરો તો આપોઆપ થવાનો. એમ સાહેબ જીવતર રૂપી કચરો છે ને અંદર ને માલી અંતર નો જે બધો કામ ક્રોધ આ બધી રૂપી જે કચરો છે ને એને બહાર કાઢવો ને તો આવા સંતો રૂપી ચરણોમાં બેહવું પડે છે, બાકી કોઈ વસ્તુ કોઈ રીતે શક્ય નથી. હમણાં તમે જો હંજવારી ની વાત ને હાવણી ની વાત, મને સ્વામી એક વાત યાદ આવે છે કે આપણે જુઓ ચમચો પુરુષ, ચમચી સ્ત્રી, સ્ત્રી પુરુષ બધી જગ્યાએ હોય, અને ચમચા ની વાત મારી બેટી નિરાલી છે. ચમચા છે ચૂંટણી માં હોય, ચટણી માં હોય, બધી જગ્યાએ ચમચા પોગી જ ગયા હોય. તમે તમતર આગળ આવો, અમે તમારી હારે છે, અમે પકડાઈ જાય, પણ કઠણાઈ માં એ ખબર નથી. ચમચો ચમચી સ્ત્રી પુરુષ, પછી વાટકો વાટકી સ્ત્રી પુરુષ, બધી જગ્યાએ આવું જોવા મળે. પણ એક વસ્તુ એ છે હાવણો હાવણી બરાબર સ્ત્રી પુરુષ, પણ આમાં થોડુંક મેં એક તાર્કિક કર્યું, આમાં અંદર તેમ બહુ ઊંડા પૂરું તેમ થોડુંક વિચારો તો થોડુંક જાણવા મળશે. હાવણો છે એ પુરુષ છે, સ્ત્રી હાવરણી છે એ સ્ત્રી છે ને. પણ સાવરણી આપણે બેનો વાળવા માટે નીકળે હોય ક્યાં સેટી રીતે નીકળે, કચરો જે કાઢતી જાય કાઢતી જાય, જ્યાં ઘરનું બારણું આવે ત્યાં સુધી રહે, એ કચરો કાઢીને તરત સેટી ની ચપાસી જતી રહે, અને ઘરની બહાર કોણ નીકળે, ઘરની બહાર કોણ નીકળે, ઘરના દરવાજાથી માંડીને છેક છાપા સુધી બોરિયા પાછો બધું વાળિયા પીડો ક્યાં હોય, ગમાડી માં પીડો, મરદ માણા કહેવાય, મોભી કહેવાય. એટલે તમે અહીંયા હસો છો, પણ સ્વામી મને એમ થાય કે બધાના મોઢામાં એક એક જલેબી નું ઘૂંચડું મૂકી દો, તમે તાલી પાડતા રહો મને ખબર પડશે દૂધ દોણામાં જાય. કારણ કે એક જગ્યાએ એક જણો તાલી પાડતો, મેં કે તું મારો ચાહક છો, મને કે ચાહક પા કઈ નહીં ભાઈ હું તમાકુ બનાવું છું. અને એક જગ્યાએ મેં કીધું તમે કઈ મજા આવે તો તાલી પાડજો, નહીં હો ભાઈ એ નહીં બને, તાલી નહીં પાડવી, પણ કેમ પછી ટેવ પડી જાય ક્યાં જવું લે. ઘણા એવું ડાયરા ના અમારે શું આમ, મેં કીધું આજ મારે કઈ જરૂર નથી, અમારે શું ગાવા વાળા તબલા વાળા બેઠા હોય, મંજીરા વાળા હોય, બેન્જા વાળા ને બધા
એની રીતે લડતા હોય, બહુ જબરજસ્ત બધું. પણ અહીંયા તો સંતોને રાજી કરવા માટે ખાસ આવ્યો છે, એવી કોઈ કન્ડિશન રાખી નથી. પણ મેં તમને પ્રોગ્રામ ની વાત કરી, ઘણા પ્રોગ્રામ ચાલુ થાય ને એ વખતે બધું પૂરું થાય ને પછી પૂછે કલાકાર ને આ બધું શું હતું, અમારી કક્ષણાય બીજું શું. એટલે આવા સંતોના સાનિધ્યમાં સાહેબ આવા કોઈ પણ રૂડા કાર્યક્રમ થાય ને એની અંદર ક્યારેક જાવું. અને બીજી વસ્તુ, આ ટેકનોલોજીના યુગમાં બાળક છે અત્યારે, ફેસબુક કે વોટ્સએપ ની અંદર એટલો બધો ઓનલાઈન થઈ ગયો છે, સ્ટેટસ હું મૂકું આઈ એમ ઓલવેઝ બિઝી, આખો દી ઓનલાઈન હોય, હું હંમેશા વ્યસ્ત હોઉં છું. પણ મારો કહેવાનો મતલબ એમ છે, સંતોના ચરણોમાં જો બાળક જાય ને તો એની પાસે સંસ્કૃતિના કંઈક નવા વિચારો હોય છે, કંઈક એની પાસે નવી વાત છે. સંતો છે એ સંસ્કૃતિની મસાલ લઈને ઉભા છે ને ત્યારે આ બધી વાતો થાય છે. સંતનો આ દુનિયામાં તો માણસનું કંઈ આવે નહીં, કંઈ ના ઉપજે. આપણે ખેતર છે, ખેડૂતની તમે વાત નિરાલી છે, તમે જુઓ માણસ બીજ વાવે, બીજ હવે બીજ આડું પડ્યું છે કે ઊભું એની હારે પરમાત્માને કોઈ નિસ્બત નથી. તમે જોજો બીજ છે એ ધરતીની માલિકા હોય તો આડું છે, ઊભું છે, ત્રાસું છે, કઈ જ નહીં, પણ છોડવો છે ને સીધો જ ઉગશે. ક્યારે એવું બને બીજ થોડું ત્રાસું હતું, ઝાડવું આખું ત્રાસું ગયું, ક્યારે ન બને. એની પ્રકૃતિ સીધી છે અને માણસ છે સીધો, પણ હાલશે હંમેશા ત્રાસો. એટલે એને હંમેશા જો સીધા થવું હોય ને તો સંતોના ચરણોમાં આવવું પડે. બાકી હું કોઈ જગ્યાએ ગાતો નથી સર, કોઈ જગ્યાએ. ભલે એક જગ્યાએ અમારા ગાવા વાળા આવ્યા નતા, મને કે એક ભજન તમે ઠપકારો, ગણપતિ તમે માંડો, વળી મેં વળી ભજન ચાલુ કર્યા. એક જગ્યાએ હું પાછું એવું ગાતો, ભાલા વાળા મારી ભેળા રહીજો, ઓડિયન્સે ફાળો કરી દીધો, બે ફડાકા માર્યા, કાલથી તમે તમારા ઘરે રહીજો, ખબરદાર જો આવું કઈ ગાયું છે તો અમારા પછી કડે ચડવી. હા ઘણા અમને પૂછતા હતા, તારું નામ આઝાદ છે, અટક ગોહિલ. હા મને કઈ સમજાતું, શું સમજાતું નથી તને, તારું નામ આઝાદ, અટક ગોહિલ, તમે શેમાં આવો. મેં કીધું ભાઈ જો પૈસા હોય ને તો ગાડીમાં આવી, નહીં તો હાલી નહીં આવી, અમારી મરજી, અમને ઈચ્છા પડે એમ જાય, બોલ તારે શું. એટલે આવી બધી વાતો છે. ઘણા બધા તમે જુઓ સ્વામી, મેં તમને કીધું હું કઈ કલાકાર તરીકે નથી બોલતો, એકદમ ફ્રેન્કલી તમારી સામે વાત શેર કરું છું. હમણાં મારે બનેલી સત્ય ઘટના, મારા બાપુજી મને કે હવે તું કે આ વાળ લાંબા છે ને તારા, ખબરદાર જો વાળ લાંબા રાખે, વાળ કપાવી ના, અને કાનમાં કડી પહેરું છું હું, પાછો શોખીન માણા ખરો, એટલે કાનમાં કડી પહેરે છે, કાઢી નાખ કે. મેં કીધું પણ હું કોલેજ જાઉં, કલાકાર આવું બધું રાખતા હોય છું, બધા ની આરે દિવસ રાત ફરું છું, આવું રાખું છું, તમને વાંધો શું છે. એ કે વાંધો વાંધો કઈ નઈ, તો વાળ ટૂંકા કરાવી ના, કાનમાંથી કડી કાઢીને જેટલા રૂપિયા જોઈએ એટલા હું આપીશ તને, પણ આ ધંધો રેવા દે. પછી મેં એમને કારણ પૂછ્યું, ત્યારે મારા બાપુજી મને કારણ કીધું, સાંભળજો તમે બેનો બેઠા છે એટલે ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો, વાત માથે થી જશે, લાગે બાગે લોહી નહીં ધાર, આપણી ઉપર કઈ નઈ, કાલે કદે ચડશો પછી પૂછવા ના આવતા, ફોન ના કરતા એ સમજણું નહીં. મારા બાપુજીએ મને કારણ પૂછ્યું કે લાંબા વાળ ને નહીં રાખવાનું, કાનમાં કડી શું કામ નહીં પહેરવાનું. એ કે કાલે મોટી બેન ને જોવા આવ્યા, તને ખબર છે. કાલે મોટી દીદી ને જોવા આવ્યા, આ ખબર છે મને, એમાં શું છે ભાઈ, સારી વાત છે, સંબંધ ની વાત છે. કોડા એમનો ફોન આવ્યો હતો કે મોટી નું રેવા દો, નાની નું કરવું હોય તો કેવું. મારો મને એમ થઈ ગયું, આ બધું જુનાગઢ ભેગો થઈ જાવ, કઈ ધંધો કરવો નથી. આમ ત્યારનો કોલેજ કોલેજ, હજી ઘરે ડોકાણ જ નથી. એટલે એક જગ્યાએ મેં તમને વાત કરી ને, અમે વળી ગાતા હતા ને, બાપા મારા ખોળામાં આવીને રોવા માંડ્યા. મેં કીધું ભાઈ આ બધું આટલા બધા રોવાનું કારણ શું? ત્યારે બાપા કે ભાઈ મારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો. એટલે ગાવ તો કઈક સુરમાં ગાવ એમ, પણ મારે જે તમને અહીંયા વાત કરવી છે, તમે જુઓ આજ હું સ્વામી બસમાં આવ્યો, બસમાં આવ્યો, બાકી ગાડી મારી ડ્રાઈવર છે એ ગયો છે રાજકોટ, એની હગાઈ છે. હવે એની ડ્રાઈવર ની હગાઈ છે, મને કહે છે ગાડી મારે લઈ જાય, મેં કઈ વાંધો નહીં, બકરો કતલખાને જતો હોય તો સજી દીધી ને આપણે મોકલશું. હગાઈ માં ગયો છે પણ નો દીકરો, એવું જ કહેવાય ને. આ તો બધા પરણેલા જે છે એને ખબર છે, કુંવારા હોય એ બહુ ઊંડા ના ઉતરતા. મેં કીધું કઈ વાંધો નહીં, પછી હું બસમાં આવ્યો, ત્યારે મેં અહીંયા બસમાં આવ્યો ને ત્યારે મેં થોડુંક જોયું. બસમાં સ્ટેશન ઉપર એક હોટલ પર ઉભા રહ્યા, બસ ઉભી રહી તો મેં અમે જોયું ચાર પાંચ બહેનો આમ બેઠા બેઠા આમ કઈક કરતા હતા, ન ઘસતા હતા. મેં કીધું આ બધું કરવાનું કારણ શું? તો કે રામદેવ બાબાના યોગાસનમાં એવું આવ્યું હતું કે ન ઘસો ને તો વાળ લાંબા થાય, સુંદર થાય અને મજબૂત બને. બીજા બેન ને પૂછો કે હા કે એવું છે, વાળ લાંબા થાય, સુંદર થાય, મજબૂત બને. ચાર પાંચ બેનો આવું કરતા, એક બેન આજુબાજુ બેઠક ખાલી આંખો દેખાય, બાકી મોઢે બાંધેલું, માથે બાંધેલું, હાથે બધું બાંધેલું, જાણે લેડીઝ બાર વર્ડ જો નીકળો હોય લૂંટવા બધું. મેં પછી બેન ને પૂછ્યું બેન તમે કેમ આમ બેઠો છો? પહેલા એ કે બહુ જાજા ના ઘસાઈ ગયો તો અમને મૂછો મંડી ઉગવા,
બજારમાં નીકળાતું નથી. ખબરદાર, જો અમને એવું કઈ પૂછ્યું છે તો. પણ હું જે તમને વાત કરતો હતો, એમના મારો એક મિત્ર છે, એની હગાઈ કોઈ જગ્યાએ ન થાય. હવે એની હગાઈ કોઈ જગ્યાએ થાય, એની જીભ થોડીક તોતડી બોલે તો શબ્દ છે ફગી જાય. એટલે મેં કીધું, હવે છે ને તારે કામ કરવાનો, તારી યારે હું આવું કીધું. કઈ વાંધો નહીં, હાલ કીધું, ભાવ ભાવ નો ભેરું શું તારો, કઠણાય તો અમારે કહેવાય. હાલ કીધું, લઈ ગયો એને હારે, એની હારે ગયો સાહેબ, એની હારે ગયો. મેં પેલા અમે બીજા ભાઈ બંધો હતા, બે ત્રણ કલાક તારે કઈ બોલવાનું નહીં, ગમે એ થઈ જાય તારે કઈ નહીં બોલવાનું, બાકી બધું અમે લડી લઈશું, કઈ વાંધો નહીં. મારું જો ટોપ ટુ પાકું થતું, એક શબ્દ ન બોલવું, કઈ વાંધો નહીં. ગયા અંદર, ચા આવી, ચા પીધી ને તો ચા આમ કરે, આમ અમારાથી રહેવાનું ને કોડા મોઢામાંથી ફાઈટ ને શું કેવું તારે. એ તમારી દોહી તીલી તે આમાં તીલી, આમાં તીલી તે તીલી, મને તમે તીલી વાલી તાપ આવતો, તીલી તે તીલી ખબર નથી પડતી. આવા ને આવા બુદ્ધિ વિના ભાઈબંધો, ઓલી કન્યા આવી હતી ને કન્યા, ઈ જોવા મળ્યા. એ તીલી નથી, મતોલો તે મતોલો. પછી કડે જેડા તેની માં આવી, એ તીલી નથી મતોલો નથી, એ તો તાની ભૂતિ તે. ત્યાં એ કન્યા નો બાપ આવ્યો, ગળાયેલા કેળા દો, આપણે જોઈતું તેવું દલી દો, તલો તંતુ ના આખું ઘર બોલા ગાણો દાદીજી લો, એમાં તમે ક્યાંથી શું કાઢી લો, શું કેવું. તમે તાલી નથી પાડતા, સુરત વાળા એટલા લોભિયા હો, આ મને ખબર પડે ને, મને એમ થાય મારું બીડું આપણને આવડતું નથી, તેમને સમજાતું નથી. આ વાત યાદ આવી, મારો ભાઈબંધ હમણાં આમ જ એક જગ્યાએ ભંગાણો, જો કન્યા ગયો કન્યા જોવા, ચા પી લીધી પછી કે બેન થોડું પાણી પાઈજો, ઓલે કન્યા બે ફેરવી મૂકી, ભાઈ ઘરે જઈને પી લેજે. બુદ્ધિ વિના ના હેલા આવો છે આવાના. લગ્ન ની વાત આવી છે, માહોલ એવો હતો, તમે જો એક ભાઈ ને વળી લગ્ન નતા થતા, તે કીધું કે તું લગ્ન કરવા જાય ત્યાં તારે વધારે વધારે બોલવું, તમે તું કદાચ તારું સિલેક્શન થઈ જાય. કઈ વાંધો ને, કઈ બાકી ના મૂકો, હારે પાસે ચાર પાંચ જુવાની લઈ ગયો. હાલો કે જે વસ્તુ પૂછે ને, ઓલે સામે વાળા વધારે વધારે બોલે કે ભાઈ તમારે કેટલા બંગલા, કે અમારે તો એકચ્યુઅલી ગામડામાં એક બંગલો છે, એક બોમ્બે છે, એક અમદાવાદ છે, એક સુરત નું પ્લાનિંગ ચાલે છે, ફોરેન માં ભી ઘણા બધા બંગલાઓ છે. કન્યાનો બાપ કે વાહ, મૂર્તિઓ સારો છે, પૈસાદાર લાગે. પછી કે તમારે દુકાનો કેટલી, ના નહીં એકચ્યુઅલી હમણાં સુરત ની માલી પણ ઘણા બધા પ્લોટ લીધા છે, ત્યાં બધા શોરૂમ ઉભા કરવાના, કોઈ સ્ટોર ભી ઉભા કરવાના, કામ ચાલે છે. આમ પ્રોફેશનલ લેંગ્વેજમાં બોલવા માંડ્યો પાછો. બીજું પૂછ્યું કે તમારે ગાડી, ના નહીં અત્યારે તો પછી આ ફોર્ચ્યુનર જ છે, બાકી ઓડી BMW રોલ્સ રોયસ એનો પછી પ્લાનિંગ, પછી શું છે મેરેજ પછી રાખ્યું છે, શાંતિથી લાઈફ સેટલ થઈ જાય. એ ઓલા ને કહે, ખબર પડી ગઈ, હા આવ્યો છે કોટો બસ માં, રોલ્સ રોયસ ની વાતો કરે. પછી પૂછ્યું તમારી ઉંમર કેટલી, આમ તો તમે 22 વર્ષ ના લાગો છો. તમે ઉપાડી લો એ સારું કહેવાય, ને અમારા મોત થાય. ઓય કઈ ઓલો કે ભાઈ વરા, 44 વરા જે તો ખાધો, એની હારે જગ્યા એને ધબધબાય. ખબરદાર જો આવ્યા છો. એક જગ્યાએ ભયંકર એક્સિડન્ટ થયો, એક બાપા દોડતા દોડતા કે આઘારો આઘારો જો એક્સિડન્ટ થયો, હું એનો બાપ છું. તો બધું પબ્લિક આગું હોય ગયું, જોયું તો ટ્રક એ ગધેડા ને થપાટ મારી દીધી હતી. બોલો, ગધેડા હારે એક્સિડન્ટ થયું. પણ અહીંયા સંતો બેઠા છે, હું ગામડાની તમને ખાસ વાત કરતો, પછી મારે ભગવાનના એકાદા ચરિત્રો પણ કેવા છે. ગામડાની અંદર જો હું પોતે ગામડામાં અને રહું છું, અત્યારે ફરવાનું જોઈએ બધે દિવસ રાત, કલાકારો ને એવું બિચારા ને ખભે થેલા ને જભા મેલા કરવું છું, રાતે રખડે ને દિવસે હુએ, બધાને એવું લાગે કલાકારો ને કેવું સારું. પણ ક્યારેક ગાડીને આમ કાચ ખોલીને જોવા ને તો રાતે જાતો હોય ને તો ધોરિયા કૂતરું હું તો એમ હું તો હોય બિચારો. પણ હું ગામડાના એક તમને એક માર્મિક એક લગ્ન જીવન નું એક તમને જો દ્રશ્ય ખડું કરું. કાયદેસર આપણા ગામડાની અંદર શું હોય, હવે લગ્ન જીવન છે મોટા મોટા ઉત્સવ, હવે સંપ્રદાયમાં તો આપણે બહુ મોટા મોટા ભગવાનના ઉત્સવો થાય ને. ગામડામાં કોઈ જ્યાં મંદિર ન હોય એ તો વસ્તુ અલગ છે, પણ ગામડાની અંદર કોઈ પણ પરિવારમાં મોટા મોટો જો કોઈ માહોલ હોય ઉત્સવ નો, તો એ લગ્ન, દીકરાના દીકરીના લગ્ન, બરાબર. આ નાનો પરથી મને યાદ આવે, એક જગ્યાએ કવિ સંમેલનમાં અમને પૂછવામાં આવ્યું કે ભાઈ કયો ખોરાક એવો છે જે હજી જે ક્યારે પચતો નથી. મેં કીધું મારા બાપુજી એમ કેતા ગોળધાણા.
બેટા કે ડોકમાં સાપ નાખીને જુનાગઢ ભેગો થઈ જાય, આ ધંધો ન કરતો. એટલે હું ગામડાના લગ્ન જીવનની તમને વાત કરો. એ તમે જુઓ, એ ગામડાનું લગ્ન જીવન હોય કેવું, વરાજો છે, એ મૂર્તિઓ છે, વર એ આવે, સારો વર હોય કોઈ વસ્તુ બરાબર, તને સારો કોઈ કોઈ પણ સારી સારી કન્યા હોય તને સુકન્યા કહેવાય, હારો વર હોય તેને સુવર કહેવાય, ન કહેવાય. એટલે વર છે ને એ ગામડાની માલી પણ મંડપ ની અંદર આવે, મંડપ ની અંદર આવે એટલે કન્યા પક્ષ વાળા ને શું બાયુ ની વાત કરું તમને. હવે એક તો સસ્તા મેકઓવર કર્યા હોય, સસ્તા મેકઅપ કર્યા હોય, એ રેગડા એક તો ત્રણ થી ના ઉજાગર આવે, રેગડા ઉતરી ઉતરી હોઠ માંથી ગળે હલવાના હોય, અને એ પછી જે ગીત ના ઉપાડ કરે, પેલા કન્યા પક્ષ વાળા હોય ને પેલા સાસરાના પેલા સામે વાળા વર પક્ષ વાળા ગીત ઉપાડે કે આપણે કઈક છે ને એવું કરવી કે આ પક્ષ વાળા નું થોડુંક નીચું પડે, એમને અમુક લોકો હશે એટલે વર પક્ષ વાળા પેલા ગીત ઉપાડે, વરરાજાની માં જ ઉપાડે. ફૂલનો છે ગજરો હે ગજરા માં મોતી, હે મારા વીરને ખબર નહોતી તે આ ગામડાની દોતી. હવે આવું હોય જનરલી, પણ આગળ શું હોય તેમ જો આ સાંભળે એટલે કન્યા પક્ષ વાળા છે સાંભળી ન હોય કે એને તો આમ વિચે ડંખ માર્યો ને એવું થાય કે આપણા ઘરે આવે છે અને આપણને કહી જાય એમ એ બાયું ચડાવે, પછી એ ગાય કરે. એક તો ઠેકાણે હોય ને ગળા કોઈ ના. ભૂલનો છે ગજરો એ ગજરા મામો ગુલાબનો ગોટો, ફૂલનો છે ગજરો ને ગુલાબનો ગોટો, મારી બેન ને ખબર નહોતી આ એના બાપ થી મોટો. એટલે કોઈને નક્કી ન થાય, પણ ગામડાની અંદર લગ્ન જીવન હોય કેવા સાહેબ, દીકરીને સારામાં સારા સંસ્કાર આપ્યા હોય, એ મરદમાણા હોય, યુદ્ધની માલેપા ઉતર્યો હોય, રૂવાડે રૂવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય અને ગોળીયેથી વિંધાય અને નવરાતના ગરબા જેવો એનો દેહ થઈ ગયો ને, તો એ મરદમાણા ક્યારે થડકે નહીં, એની આંખમાં એક આહુણું ન આવે, પ્રાણ જાતા પણ એની આંખની અંદર એક આંસુડું જોવા ન મળે. પણ એ જ મરદમાણા છે, એ મોટો બાહુબળીઓ બાપ છે ને, એ પોતાની સંસ્કારી દીકરીને ગામને પાદર ઉભો ઉભો વળાવતો હોય ને, તેની રહર આહુડે સાહેબ, એ માણસ છે ને મરદમાણા રોતો હોય, અને એ મરદમાણા થી રોતો રૂળો ખૂબ લાગે. હવે આ જેટલા પણ પુરુષો બેઠા છે, એ બે મિનિટ બધું ભૂલી જાય, ક્લોઝ કરી નાખો આગળની બધી સ્મૃતિ. એક વાત યાદ રાખો, આ બેનો સાસરે જાય છે, બેનો સાસરે જાય છે એની જગ્યાએ કંઈક સમાજમાં અવળી જે વ્યૂહરચના હોતો કે પુરુષો સાસરે જવાનું, એ કેવા લાગે છે, ગળે બધું ફરીને બે બાપા અમને લેવા આવજો નહીં રહી શકો, કેવા કડે ચડે. પણ સાહેબ આ સુરત જેવું સિટી, મેં હમણાં કીધું સુરતના દાતાઓ વખણાય છે. એક એક ગામનો અભણમાણા બિચારો, ગામનો અભણમાણા સુરત ની અંદર આવ્યો, સુરતમાં ખોદી અને અરીસો જોયેલો ને, અરીસો જોઈ ગયો ઘરે લઈ ગયો, અરીસો જોઈ ગયો ઘરે લઈ ગયો, ઘરે લઈ ગયો તે વળી હંતાળીને મૂકી દીધો છુપાવી, કે આ એની અંદર એનું ઈદ દેખાય અરીસા ની અંદર. હવે ઘરમાં છુપાવીને મૂકી દીધું, એના ઘરમાં બૈરાને ખબર પડી ગઈ, ધર્મ પત્ની ને કે આ મારો બેડો કઈક છુપાવે છે, ઈ ગયો ખેતરમાં છાનામાના બધું ખોડ્યું, નરીસો નીકળ્યો, જોયું લે આને તો બીજું ઘર કર્યું, એની એ દેખાતી અને મંડી રોવા, એ હવે મારું શું થાય છે, હવે મારું બધું જીવન લૂંટાઈ ગયું, એમાં ડોહીમાં આવ્યા બધા, હું થયું હું છું ને, આ જોવો તમારા દીકરાએ મને પૂછ્યા વગર ને મને મૂકીને બીજું ઘર કર્યું, એમ કે શું છે આ જોવો, કે જો હારે લઈને આવ્યો ક્યાં છે, કે લાય મને દેખાય, તો ડોસી માં જોયું, ડોસી માં થયો મોઢામાં બજર ને મોઢામાં દાંત ની મલા દીકલાએ ગલ કર્યું, પણ આવું હાવ ગધી ગોતી કે લે. મૂળિયા ની એ દેખા દીધી, એને કઈ ન સમજાય, એમાં કઈ એનો વાક હતો બિચારાનો ઓલાનો. પણ હું જે કઈ વાત કરતો સાહેબ, બ્રહ્માનંદ સ્વામી ની ખાસ સ્વામી તમને રાજી કરવા માટે હરિભક્તો બેઠા છે, અને હું તો પોતે સ્વામિનારાયણ સંપ્રદાય માંથી આવું છું, સ્વામિનારાયણ છું, એટલે મને કોઈ એવું છે ને કે ભાઈ આપણે કલાકાર વધ કલાકાર છે એટલે તમને અમારી કલાકારી દેખાડી દેવી. પણ એક આત્મીયતાના નાતે તમને બધાને કહું, બ્રહ્માનંદ સ્વામી નું જે સાહિત્ય છે ને દુનિયાની માલિપા અજોડ છે. ઝવેરચંદ મેઘાણી ભાવનગર ની માલિપા, ઘણા બધા કવિઓનું સંમેલન મળેલું, ઘણા બધા કવિઓનું સંમેલન મળેલું, ઝવેરચંદ મેઘાણી એ વખતે હાજર. ઝવેરચંદ મેઘાણી પોતે લખે છે કે એ વખતે કોણ વ્યક્તિ હતું એ મને ખબર નથી, ક્યાં વ્યક્તિએ રજૂ કરી એક વખતે એ અમને ખબર નથી, પણ હા એ સ્વામિનારાયણ ભગવાન ના કોક સાધુ હતા,
બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ મુનિ એમનું નામ, એમની કૃતિ એક માણસે એક કવિએ રજૂ કરી ને ત્યાં તો કોઈ દી ન સાંભળ્યો ને એવો તાળીઓનો ગડગડાટ થયો તો એ વખતે. શું એ કવિતાની માલિપા તારીખ હતી એ વખતે? સભાની માલિપા કોઈને બીજા કોઈ કવિની રચના કોઈ કૃતિ યાદ રહી હોય એવું મને યાદ નથી, પણ હા ઘણરવ પદ ફરર ઘરર પદ ઘુઘર રંગભર સુંદર શ્યામ રમે આટલું તો હરેક માણસ બોલતો થઈ ગયો હતો. એ કવિતાની તાકાત શું હોય? હમણાં મેં લગ્ન જીવનની વાત કરી, ઘણા બધા વર્ષો પહેલા એ ગામડાની બાયુ અભણ વાયુ બિચારી ખબર નહોતી, પણ છતાંય લગ્ન ગીતની અંદર એ ગીત ગવાતું, ગઢડામાં શ્રીજી મહારાજ વચનામૃતવાચે. આ જે બધા ગીતો ગવાતા આપણા જે સંતો એ કીર્તનો લખ્યા છે, પણ બ્રહ્માનંદ સ્વામી નું જે અહીંયા કોઈ નથી મારી સાથે સાજિંદા, પણ મારે જરૂર પણ નથી તમને એમ નામ સંભળાવું છું. જોકે બ્રહ્માનંદ સ્વામી એ જ સાહિત્ય લખ્યું છે રેણકી છંદ, કે એ શબ્દોનો જોટો દુલાભાયા કાગ એમ કહેતા કે બ્રહ્મ મુનિઓ જેવું ચારણી સાહિત્ય લખ્યું છે ને દુનિયામાં કોઈની તાકાત નથી કે એના જેવું કોઈ લખી શકે, કોઈની ત્રેવડ નથી, કોઈ ત્રેવડ બહાર વાત છે એ કે બ્રહ્માનંદ સ્વામી જેવું કોઈ લખી શકે. બ્રહ્માનંદ સ્વામી ભગવાનને રાસલીલાનું વર્ણન કરતા હોય કે સરસર પર સદર અમરદર અનુસાર ગણકાર વરધર મહેલ કરાય હરિ હરસુર યવર યચર યતિ મનહર ભર ભર ઉરતિ હરક ભરે નિર્ગત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ઘણરવ પદ ફરર ધરર પદ ઘુઘર રંગ ભર સુંદર શ્યામ રમે જટપટ પટ ઉલટ પલટ નટવર જટ લટપટ ગટ ઘટ નિપટ લડે કોકટ યતિ ઉકટ ત્રકટ ગતિ ધિનકટ મન દળ મંડલ લપટ મળે જમુના તટ પગટ અમર અર રટ જુટ સુરથટ ખેખટ તૈણ સમય ઘણરવ પદ ફરર ધરર પદ ઘુઘર અને રંગ ભર સુંદર શ્યામ રમે ધમ ધમ યતિ ધમક ધમક પદ ઘુઘર ઘમ 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 શ્રમ હોત ધરા ભ્રમ ભ્રમ પદ વિષમ પરિશ્રમ પ્રતભમ ઘમ 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 હે વિભમ ઘરા ગમ ગતિ યતિ અગમ નિગમ નલ હત ગમ નટવત રમ જમ ગમ મન મે ઘણ રવ પદ ફરર ઘરર પદ ઘુઘર અને રંગ ભર સુંદર શ્યામ રમે. આવી બધી વાતો હતી ને ઈ ત્યારે એ કવિ સંમેલનમાં યાદ રહી ગઈ હતી માણસોને. પણ મારે હવે જે એક વાત કરવી, હમણાં સ્વામી અમે બધા કલાકારો ઘણા બધા કલાકારો હતા, એમાં નાનામાં નાનો હું, સૌથી નાનામાં નાનો હું, તો એ વખતે વળી મેં આવી કૃતિ રજૂ કરી હતી. એક ભાઈ કે હામે થોડાક ચીનથી થોડાક માણસો આવેલા બેઠેલા, ચીન વાળાને હવે કોઈ નંબર નથી આવતો, એનું કારણ એ છે કે એ લોકો જરૂર પૂરતી જ ખોલે જાય છે, એવી નાની નાની આંખ હોય ને જરૂર પૂરતી જ ખોલે જાય. એટલે ઈ બે બેઠેલા, મેં કીધું હવે આ બધા શું આગળ તેમ બે, કોઈ ગુજરાતી કોઈ કાઠિયાવાડી કોઈક આપણા મરદ કહુંબલ માણા બેઠો હોય ડાયરા નો શોખીન એને આગળ બેહાડ, હવે ચીના તેમ શું બેહાડીને બેઠા છો? પછી કે કઈ ને કે તમે જે પણ ગુજરાતીમાં બોલો ને એકચ્યુઅલી અમે એનું જે બધું આવું બોલે અમે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને એને સમજાવી દઈએ છીએ એકચ્યુઅલી નો દીકરો. પછી મેં કીધું કઈ વાંધો નહીં કર તું ટ્રાન્સલેશન, મેં તો બ્રહ્માનંદ સ્વામી નો છંદ સંભળાયો. પછી એમાં વાત આવી ને જણ કે ઉભા રે ઉભા રે, હણ કેટલી વાર આવશે? મેં કીધું ભાઈ તો અમારા પેમેન્ટ ઉપર છે, તમે 70,000 આપો તો 70 વાર જણાવ્યું રહે, 5,000 આપો 5 વાર જણાવ્યા પૂરું થઈ જાય. કોડા કીધું આવું કરતો નહીં, હામે હામે બે હાડીને બેઠો છો આવવાનો. એ એક જગ્યાએ રશિયાથી આવેલા માણસો, રશિયાથી, અને એને બી કીધેલું કે અમે તમારા ગુજરાતની ધરતીને જોવા માંગીએ. ડાયર હતો કે એ કે નાના દેરાથી માંડીને થઈડ ઓબામા સાહેબના વ્હાઈટ હાઉસ સુધી પ્રસિદ્ધ છે, તો ડાયરો એટલે શું અમારે જાણવું છે? કઈ વાંધો નહીં આવો. ત્યારે આપણા સંતવાણીના બધા કાર્યક્રમમાં બધા કલાકારો એ બધે એની રીતે મીઠા ગીત ગાવા, અનુલાય બોલાય રશિયા વાળા કદે જેડા એમાં કઈ સમજાય નહીં. તો રશિયા વાળા એ વળી ફરમાઈશ કરી કે ભાઈ અમને કઈક સમજાય એવું કઈક બોલો, તમે એવું કઈક ગાઓ. અને બધા કલાકારો કદે જેડા, મારું બેટું અહીંયા આપણને ગુજરાતના ગીતો માંડ આવડે, રશિયા વાળાના ગીતો ક્યાં લેવા જાવ આપણે? મેં કીધું લાવો પેટીન મારી પાસે હું બેઠો ગાવા. ઓરંગ રશિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો આયા ખલડી રાતી ને ઉજાગરા ક્યારે કર્યા. ઓલે તો લાખો રૂપિયાની કોલ કરી, પ્રોગ્રામ પૂરો જો ને અમે થેલા બાંધીને વેતા થઈ ગયા, અને સમજાઈને પોલીસ કેસ કરે એના કરતા આપણે ત્યાં સલામત હારા. સમજી ટાઈમ છે ને?
પૂરું કરવાનું ત્યારે કેજો મને, મારે તો આવું સવાર સુધી આવ્યું છે, મને તો મજા આવે. 96 કલાક નું મટીરિયલ છે, મેં સારું સારું તમને આપું છું. 96 કલાક સુધી બોલ્યા રાખું સાહેબ, નોન સ્ટોપ એક સેકન્ડ પણ ચૂકે ને, એટલું બધું મટીરિયલ છે. ઈ 2014 નો છે, પછી ગણતરી નથી કરી મેં. એટલે જેવી તમારી ધીરજતા, પણ હું જે તમને વાત કરતો હતો કે લગ્ન જીવન ની વાત કરતો હતો ને, લગ્ન જીવન ની અંદર તમે જુઓ, ઘણા બધા કહેતા હોય કે ભાઈ લગ્ન જીવન એટલે શું, ભાઈ ઈ ખબર નથી. તો કે હાઠુભાઈ એટલે શું, કે હાઠુભાઈ એટલે એક જ કંપની નો માલ હોય એમાં ખોટ ખાધેલી બે ગ્રાહકો, હજી ખબર નથી પડતી. હા હા કઈ જગ્યાએ હમણાં છે નહીં, પણ આ તો જોક છે. એટલે એક જણા ની હા હોય કીધું કે ભાઈ જોજો જમાઈરાજ, તમે જાઓ છો સુરત કે તમને કોઈ છેતરી ન જાય, તો જમાઈ બીજોરો હાથ જોડીને કે તમારા સિવાય કોઈ મોકો મળ્યો નથી, હજુ તમારી સિવાય કોઈ મોકો નથી મળ્યો. એક બેનો હજી બેઠા છે ને, મને આનંદ આવે. એક મારે તમને જે વાત કરવી છે, અહીંયા જો ભગવાનના સાનિધ્યમાં આપણે બેઠા છે, સંતોના સાનિધ્યમાં. હું તો ખાસ સંતોને રાજી કરવા માટે આવ્યો છું. સ્પેશિયલ સ્વામીએ મને ફોન કર્યો, મેં કીધું હું તમારા આશીર્વાદ લેવા માટે આવીશ. કારણ કે આવું તો હું ત્રીજું ધોરણમાં ભણતો ને સ્વામી, ત્યાર નો બોલું છું. પણ એની અંદર મારા મારી જિંદગીના જે ગોલ્ડન પ્રોગ્રામ જે કહેવાય ને, સોનેરી મારા પ્રોગ્રામ, એ આ બધા સંતોની સામે, કોઈ મોટા મોટા સંતો હોય એમની સામે બોલે, એટલે અમારા હૈયા ટાટા પડે કે સંતોની સામે બોલે, એટલે અમને આનંદ આવે. બરાબર. એટલે હું તમને જે ખાસ વાત કરવા ઈચ્છું છું કે હમણાં ભક્ત કોને કહેવાય, કે ભાઈ ભગવાનની પાસે એના નસીબમાં ન હોય પણ ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાનની તરફ જોયો કે આપણો ભગત છે, એના માટે કંઈક કરવું જોઈએ. પણ હવે જેના કઈ નથી ભક્તિ સાથે લેવા દેવા, નથી ભગવાન સાથે લેવા દેવા, ઈ કંડે ચડે ને તો ભગવાનને કહે હે ભગવાન, આમ ફોન હોય હાથમાં, હે ભગવાન આમ જો. તે મીરાબાઈ ના કામ કર્યા કે ન કર્યા, ભગવાન થોડું બોલવાનું તો કે ના ના ભગવાન તું કે કર્યા કે ન કર્યા, પછી પોતાને આત્મસંતોષ ના કર્યા, ભગવાન બોલે એમ સમજે, ભગવાન તું મને સાચું કે નરસિંહ મહેતા ના કામ કર્યા કે ન કર્યા, કર્યા તો હું તને એમ કઉ છું કે હું તારો સેવક છું, હે ભગવાન, હે દિનાનાથ, હે ડૂબાના બેલી ભાંગ્યાના ફેરું ભલાવાના, હે ભગવાન તું મારામાં એક 500 નું બેલેન્સ નહીં પૂરી દે. ત્યાં હું ભગવાન બેઠા, એરટેલ વોડાફોન આઈડિયા બધું લઈ, કોટા તારે કઈ કામ ધંધો કરવો હે નહી, આ મોટી મોટી બિલ્ડિંગો દેખે ને તે મને હમણાં વિચાર આવ્યો હતો. એક બે ભિક્ષુક ત્યાંથી નીકળ્યા, એટલે મને તરત આ દિમાગમાં ખુશું, બહુ વાતો હું કરતો. મેં કીધા ભિક્ષુક લોકો છે ને મોટા કડે ચડે, એટલે કરોડોપતિ ના બંગલા પાસે જાય કે દુખિયા ના દુખ ને સુખિયા શું જાણે. હવે સુખિયા બિચારા દિવસ રાત મહેનત કરે અને તારા બારોબાર માગીને દારૂ ની કોથળીઓ પીવી, એ વાતમાં માલ નહીં. પણ હું જે તમને વાત કરતો બહેનોની, હમણાં એક દંપતિ અને ત્રણ દીકરી અને ત્રણ જમે લગ્ન થઈ ગયેલા, એટલે સાસુમાં જો સાસુ અને ચોમાસું હમણાં આવશે ને કેટલું મંડાણ કરે એનું નક્કી નહીં. સાસુ ભાઈ હોય ને તો આપણને એમ લાગે હમણાં કોકના મર્ડર કરી નાખે, પણ સાંજે ભેગા છે પીતા હોય, સાસુમાં થોડીક પીજો મીઠી છે. સાસુ અને ચોમાસું એનું કઈ નક્કી નહીં. સાસુમાં એમ થયું કે મારા જમાઈરા છે કેવા ટકોરા વાળા, હાલો એમની પરીક્ષા કરવી, કઈ વાંધો નહીં, ગયા અમદાવાદ કાંકરિયા ગાડી લઈને ફરવા. પેલા એક જમાઈને લઈને ગયા ડોસીમાં, ખાલી ખોટો ડોસીમાં ખાલી ખોટા ગયા, અમર કાંકરિયા અંદર પડ્યા ને ખાલી ખોટા ડૂબવા મીડા, કે જમાઈરાજ ને મારા પ્રત્યે કેટલીક દયા, ડોસીમાં ડૂબવાનો ઢોંગ મીડા કરવા. જમાઈરાજ તો દોડીને ઠેકડો મારીને ડોસીમાં તરત બોટમાં બેહીને લાવ્યા બાર, કે તમારે આવું કરાય સાસુમાં, તમને શું દુઃખ હતું, કઈ નહીં કે હું તમારી પરીક્ષા કરતો હતો, પરીક્ષા કરતી હતી. ઘરે પહોંચ્યા, ઘરે પહોંચ્યા તો બહાર એક જોરદાર ગાડી પડી હતી BMW કા, એ કે તમારા માટે જાઓ, કઈ વાંધો નહીં. બીજા દિવસે બીજા જમાઈને બોલાય, એવી ને એવી રીતે સાસુમાં પડી ગયા. બીજા જમારા દોડીને બોટ લઈને કાઢ્યા બહાર, આવ્યા પાસે તો કાર પડી હતી, આ કોણ તમારા માટે ઓડી પડી હતી. ત્રીજા દિવસે કેવું બન્યું, સાસુ ગયા ને તો ત્રીજો જમે થોડોક અજળ હતો, ડોસીમાં જરા ડોસીમાં જેવું પાણીમાં ડૂબકી મારી, ઓલો બાર ઉભો ઉભો ભલે મરતી, ડોસી મને બુડબુડ કરતા બુડબુડિયા બોલી ગયા, મરી ગઈ. સ્મશાન યાત્રા પૂરી થઈ, જમાય સસરાને આશીર્વાદ લેવા ગયો, ગયો હું જાઉં છું તો જોયું તો રોલ્સ રોય ગાડી પડેલી. સસરા આ કોણ લે, જમાય રસ તમારા માટે. કેવા લાડ લડાવ્યા એ જઈને. અને તમે જો આ ગાડી ઉપરથી મને યાદ આવ્યું, હમણાં હું
અહીંયા સુરત મારો 11 તારીખે પણ પ્રોગ્રામ હતો, અમે લોકો આવેલા, બીજા પણ મોટી પાર્ટી હતી, એ લોકો ગાડી લઈને આવેલા. મને કે અમારી ગાડીમાં પણ તમે બેસો. મેં કીધું ભાઈ ગાડી અમારી પાસે ઓલરેડી છે. નાના કે તમે બેસો. તો એ ભાઈ મને બેહાડ્યો બેહાડ્યો અને ગાડીની અંદર પછી મને કે જો આની અંદર આટલી સિસ્ટમ છે. શું એ કે નજીકમાં પેટ્રોલ પંપ હોય, સ્ક્રીન ઉપર બતાવે, પાછળ કોઈ પબ્લિક હાલી જતો હોય, કોઈ વાહન હોય, સ્ક્રીન ઉપર બતાવે, ટાયરમાં ઓછી હવા હોય, સ્ક્રીન ઉપર બતાવે. હું મનમાં વિચારતો હવે પછી એવી ગાડીઓ આવવાની છે આપણે ત્યાં બતાવશે. લુખાવો તમે લીધા છે ના દઈ દો ને, ખાલી ખોટા દેણા ન કરો, પોલીસ વાળા હક નહીં લેવા દે. પછી થોડાક ટાઈમ જાવે તો એવી ગાડીઓ આવવાની છે કે આપણને કોઈ મારવા આવ્યું છે ને એરો બતાવશે. ક્યાં જવાનું? વરાછા. ત્યાંથી પાછી લે, રિવર્સમાં લે, ત્યાં તો ઉભા છે, લે પાછી. એટલે આપણને એરો બતાવશે અહીંયા ન જવું, અહીંયા તમારે વેરી ઉભા છે. અને આ બધા મોબાઈલ તમે જુઓ, આમ એન્ડ્રોઈડ આમ કરવી તો બધું હાલતું જ છે. આપણને એમ થાય લબાજો કે બહાર ન નીકળી જાય, મોબાઈલ આવી ગયા. પણ મને એવું લાગે છે સ્વામીજી કે વર્ષો પછી એવા મોબાઈલ આવવાના કબાટ જેવડા મોબાઈલ આવશે. માની લો કે અહીંયાથી કોઈ માણસને મારા ઘરે મોકલવો હોય છે તો નંબર લગાડશે, આજે આ દોહેલ 82 83 82 5 43 ફટ કરતો લગાડીને ત્યાં મોકલશે, મારા ઘરે ઉભા છે હવાર હવાર. ક્યાંથી આવ્યા? કે સુરત થી. ઓહો, ખબર છે, એમને ઓળખાણ મળી. પણ તકલીફ ન્યા થાય છે કે હવાર હવાર માં ક્યારેક આપણે ઉજાગર રહીએ તો રોંગ નંબર માં આવી ઉભું છે. પછી એમનો નંબર લાગે ત્યારે એને મોકલવો ને, સમજી? ટાઈમ છે ને 5 મિનિટ. ઓકે, હવે 5 મિનિટ મારે અહીંયા બોલવું છે. પણ હવે એક સરસ મારે જે તમને વાત કરવી છે. સંતોનું એમ કહેવાય, સંત અને ભક્ત, તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્માનંદ સ્વામી આમની વચ્ચેની આત્મીયતા કેટલી હતી. આ પોઈન્ટ મેં એટલા માટે છેલ્લે રાખ્યું, મારે છેલ્લે છેલ્લે જ કેવો હતો. ગઢડાની માલિપા દુષ્કાળ પડ્યો. દુષ્કાળ હતો કેવો? દુષ્કાળ કેવો હતો? કે ગાયે મુકડા ભરખ્યા અને સ્ત્રીએ ભરખ્યા બાળ, અરે વળવેલો લાખા ફૂલના તારા દેહમાં પીડો દકાળ. આ તો સજ્જન ખેરું ખેરું થયા, એક વાડે જો વચ, કો હોરઠ કો માળુએ કો મરધર કો કચ્છ, આજ મેવાડા મરધર તણા, એ તો ગુર્જર ખંડ ગયા, અને પછી છોરું ને ઢોરું છંડિયા, એ તો પાંતરી હા પડ્યા. એવો જબરજસ્ત દુષ્કાળ પીડ્યો. પણ એ દુષ્કાળ ગઢડાની માલિકમાં પીડ્યો. એ દુષ્કાળ હતો કેવો? મેલ પડ્યો ચુપનોતરો હુકમ મહારાજનો જમાનો, આજનો દુષ્ટુભાનો ગને ભરેલો દાજનો, ધણીત્રી લોકને એહવું ધારવા મોકલો યો ગોરી જગતને મારવા. કે કાલે જે દેશ નાખેર ઉજ્જડ કર્યો, પ્રથમના ભાગમાં ન્યાથી પરવેડો, ધડી ધોડી અને રેટ વિશે કર્યો, પ્રાચીએ ફોજડી હાથ આટા ફેર્યો, ઓખો બરડો એને ચડાવ્યો, ઉરમા ન્યાથી ગયો, હાલારને મંડી ગયો, ગોંડલે બુંબારા પાડવા, જુનાણા ત્યાંથી હલાવ્યા જાડવા, ન્યા રહ્યોને બળદીઓ કોઈને નાડવા, ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. પછી ગજવી ગુજને મારવાડે ગયો, થાણકે ઘણો હરાડો થયો, એ લોટો જોટો કરી અને માલ સિંધનો લ્યો, પછી કરાચી જઈ અને મુકામ જબરો કયો, ત્યાં બંદરના વાણને મંડી ગયો, બોળવા ઢંઢોળી મેદની મીંડો ધમરોળવા, વાગડના લોકને રિયુને રોળવા, અરે વણિકને રૂની ત્રાજવે તોળવા, વળી ગાળે વઢવાણને મંડી ગયા ગુજવા, ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા, રે 37 નો ના દીધો બુજવા, તા ખેકારી આવ્યો મલકને પૂજવા. આવો દુષ્કાળ પીડ્યો. અને ગઢડાનું રહે છે, ગઢડાનું માણસ છે, બ્રહ્માનંદ સ્વામી પાસે જાય છે કે સ્વામી કઈક કરો, અમારા મોલ સુકાય છે, સ્વામીજી કઈક કરો, અમારા મોલ સુકાય છે, જો આ વર્ષે વરસાદ નહીં પડે ને, આ વર્ષે વરસાદ નહીં પડે ને, માય બાપ અમારું દીકરું છે, અમારું રહે છે, અમારું ઢોર ઢાકર છે ને, એ ભૂખે મરશે હો, અમે તો માવતરસી કેમે કરીને દિવસો કાઢશું, પણ આ ઢોરનું શું થાય, આ ઢોરનું શું થશે, આ બીજા માણસોનું, આ નાના છોરાઓનું શું થશે. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તમે મહારાજ પાસે જાઓ. મહારાજ પાસે ગયા તો મહારાજ ઘનશ્યામ મહારાજ સ્વામીને ભગવાન સભા કરીને બેઠા છે. માણસો આવ્યું ફરિયાદ લઈને કે પ્રભુ ગઢડાની માલિક પર દુષ્કાળ છે, આપ જાણો છો, કઈક એવી કૃપા કરો કે અહીંયા વરસાદ વરસે, મેહુલાના ફોરા છે ને ધરતીને વરે. ત્યારે ભગવાને એમ કીધું કે એ વરસાદ તો અમે નહીં વરસાવ્યું, પણ હા અમે એવું સાંભળ્યું છે કે જયારે જુનાગઢ ની માલિક પર વરસાદ નહોતો વરસતો ને, તે માણસોએ નરસિંહ મહેતાને ફરિયાદ કરી દીધી, અને નરસિંહ મહેતાએ મલાર રાગ ગાયો, વરસાદ વરસ્યો, માણસો સુખી થઈ ગયા, કલ્યાણ થયું એમનું, માણસો સુખી થયા. તો આપણા સંતોમાં બ્રહ્માનંદ સ્વામી એક એવા સ્વામી છે કે જે મલ્હાર રાગ જાણે છે. તો તમે જાઓ, જો બ્રહ્માનંદ સ્વામી મલ્હાર ગાય, વરસાદ વરસે, તો કામ બને. બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા, અને પછી બ્રહ્માનંદ સ્વામી થી રહેવાનું નહીં, બ્રહ્માનંદ સ્વામીએ મલ્હાર ગાયો. મદબારી વળકી મેલ માં જા ગગન હળગી ગયા, જળ ભરાતા દળ ચડાયણ ગળ વરુણ દળ વિપરી ગયા,
હે મત ભરી વળકી મેલ માં જાગદન હળગી ગયા જળ ભરાતા દળ જડાયણ ગળ વરુણ દળ વિભરી ગયા પહોણા શિખર પર દિયણ પ્રાચંડ સઘન સેના ઉકલી મત ભરી વળકી મેલ માં જાગદન હળગી ગયા જળ ભરાતા દળ જડાયણ ગળ વરુણ દળ વિભરી ગયા હે પહોણા શિખર પર દિયણ પ્રાચંડ સઘન સેના ઉકલી આ ષાઢ ગમ ગમ ધરા દમ દમ ભરળ ચમ ચમ બીજળી સ્વામી એ ગયો ને ત્યાં તો આપની માલિપાથી એમ કહેવાય કે વીજળીઓના કડાકા મીડા થવા, વાદળાના પડને ચીરી અને મેહુલો વરસ્યો, અને પછી માણસો બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યું કે હે બ્રહ્માનંદ સ્વામી, તમારી કૃપાથી આજ વરસાદ વરસ્યો છે, બાકી વરસાદ ન વરસે અમારે ભૂખે મરવાના ટાણા આવત. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ માણસોને વિનંતી કરી કે માય બાપ, એટલો મોટો બોજો મને ન આપશો? કેમ કે આ બધું જે કરે છે ને તો મારો નાવલિયો નિર્દોષ મારો સ્વામિનારાયણ ભગવાન કરે છે, તમે એની પાસે જાઓ. માણસો દોડીને પાછું ભગવાન પાસે ગયું, ભગવાન પાસે ગયું ને એટલે પાછું માણસોને છે ને વિનંતી, માણસોને વિનંતી કરી ભગવાનને કે પ્રભુ તમારા આશીષથી આ બધું થયું. ત્યારે પાછા ભગવાન બોલ્યા કે ભાઈ આ તો બધું બ્રહ્માનંદ સ્વામીની કરામત છે, એ બધું જાણે એમના બધા યોગ ને એમના તાપથી એમની તપસ્યાથી બધું થયું છે, આમાં અમારું કઈ નથી. સાહેબ તમે વિચાર તો કરો, ભગવાન અને એ સંત એની વચ્ચે આત્મીયતા કેવી છે? એમ અહીંયા બેઠેલા તમામ હરિભક્તોનું કહું છું, આ સંતોના ચરણમાં જો આપણે પકડી લીધા છે ને તો ભગવાન એમનાથી દૂર નથી. માટે સંતોના ચરણમાં રહેજો મારા વાલા, ત્યાં મજા છે. કારણ કે મારી હકીકત કે હું જયારે ગુરુકુલમાં આઠમા ધોરણમાં ભણવા ગયો ને પછી ગમે તેવું વેકેશન પડ્યું છે, કામ સિવાય ક્યારે ઘરે નથી ગયો. સંતોની ભેગું રહેવાની જે મજા છે એ દુનિયા ભેગું રહેવામાં નથી. તો અહીંયા તમે બધાએ જે મને સહન કર્યો અહીંયા, આવું તો ઘણું બધું છે સ્વામીને હું કહેતો જાઉં છું. સ્વામી અહીંયા મારા હરિભક્તો, હરિભક્તો હું મારા એટલા માટે કહું છું કે હું હરિભક્તોની વચ્ચે સંતોની વચ્ચે ઉસરીને મોટો થયો, હજી સંતોની વચ્ચે રહું છું. સંતોને રાજી કરવાનો જે મોકો છે ને, અમારી જિંદગીનો ગોલ્ડન પ્રોગ્રામ મેં કીધું ને, સોનેરી કાર્યક્રમ કહેવાય. આવો ને આવો કોઈ ઉત્સવ ને તો બીજી વાર યાદ કરજો. અને તમે બધાએ મને શાંતિ રાખી સાંભળો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ભૂલ ચૂક થઈ તો માફ કરજો. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.